અમદાવાદમાં વૃષ્ટિ અને શિવમના ગુમ થવાના મામલે વીટીવી ન્યૂઝે હાઈ પ્રોફાઇલ મિસિંગ કેસમાં મહત્વના ખુલાસા કર્યા છે. શિવમે પરિવારને છેલ્લો મેસેજ કર્યો હતો ત્યારે શિવમે લખ્યું હતું કે તમે છાયામાં જીવો છો અને હું તડકામાં જીવી રહ્યો છું. શિવમ સ્કૂલ સમયથી જ પરિવારથી અલગ રહે છે. શિવમે ગઈ 18 તારીખથી ફોન બંધ કર્યો હતો. વૃષ્ટિ ગુમ થયાના છેલ્લા 2 દિવસથી પરિવારનો સંપર્ક છોડ્યો હતો. વૃષ્ટિ અને પિતાની સાવકી દીકરી છે. વૃષ્ટિ સંગીત, યોગ અને પેઇન્ટિંગમાં રસ ધરાવે છે. વૃષ્ટિ અને શિવમના ગુમ થવાથી આર્થિક નાણાંની અછતની પણ ચર્ચા છે. વૃષ્ટિએ છેલ્લો ફોન રાજ્ય બહારના મિત્રોને કર્યો હતો. ઘર છોડીને જવાનું બંને પહેલાથી જ નક્કી કર્યું હતું. અગાઉથી જ રેલવે સ્ટેશન પર મૂકવામાં આવ્યો હતો સામાન. સામાન પહોંચાડી દેવામાં આવ્યો હતો. વૃષ્ટિની માતાએ સીસીટીવીમાં પોતાની દીકરી ન હોવાનું કહ્યું. પોલીસને વૃષ્ટિની માતાના જવાબ ઉપર હાલ જોકે ભરોસો નથી. વૃષ્ટિની માતાને વિશેષ નિવેદન માટે ફરી પોલીસ સ્ટેશન બોલાવાયા છે. ત્યારે વૃષ્ટિ અને શિવમની મિત્રતા અંગે વૃષ્ટિના પિતા અજાણ હતા. માતા જોકે આ તમામ બાબતો જાણતા બંનેના મોબાઈલ અને સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પોલીસની નજર છે. બંને મિત્રો પાસેથી પૈસા ઉછીના માગ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. બંનેના યુવક યુવતી મિત્રોના પોલીસ સ્ટેશનમાં નિવેદન પણ નોંધી લેવામાં આવ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે. અનિતા, જે રીતે આ કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે અને જે રીતે વીટીવીએ પણ તમામ જે સંપર્કો સાધવાની કોશિશ કરી છે, નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલ આ બંનેને લઈને કઈ કઈ વિગતો સામે આવી રહી છે? કેસ છે વૃષ્ટિ અને શિવમના ગુમ થવાના લઈને. પોલીસ તપાસમાં પારિવારિક સમસ્યાથી પીડાતા હોવાનું ચોક્કસ અત્યારે સામે આવી રહ્યું છે. હું અત્યારે વૃષ્ટિના નિવાસ સ્થાને છું. ત્યાં તમે જોઈ શકો છો કે અત્યારે ડીસીપી અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિતના તમામ જે ટીમ છે તે અત્યારે હાલ તેના નિવાસ સ્થાને પહોંચી છે અને ખાસ તો તેના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ વૃષ્ટિનું આ જે મકાન છે તમે જોઈ શકો છો, જેમાં 8મા માળે વૃષ્ટિ રહેતી હતી અને 10મા માળે તેનો પરિવાર રહેતો હોવાનું સામે આવ્યું હતું. લક્ઝુરિયસ લાઈફ જીવતી વૃષ્ટિ ક્યાંક ને ક્યાંક આર્થિક સંકળામણમાં હતી. શિવમ પણ આર્થિક સંકળામણમાં હોવાનું તેના જે મેસેજ ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. કારણ કે તેણે જેના પરિવારને છેલ્લો મેસેજ કર્યો હતો અને ત્યારબાદ 18 તારીખથી તેનો મોબાઈલ બંધ છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અધિકારી અત્યારે હાલ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. સૌથી મોટો મુદ્દો એ છે કે રેલવે સ્ટેશનમાં બંનેના ફૂટેજ મળી આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વૃષ્ટિ અને શિવમ બંને સામાન લઈને ટ્રેનમાં બેસીને જઈ રહ્યા છે. ત્યારે મહત્વનું છે કે જે સરકારે તેમના માતાનું જયારે નિવેદન લેવામાં આવ્યું તો તેમણે આ વૃષ્ટિ છે તેવી ઓળખવાની ના પાડી છે. તેને એક મહત્વનો મુદ્દો છે કે ખરેખર તેના માતા શા માટે આ ઓળખ નથી કરી રહ્યા અને તેને લઈને હાલ તો ઉચ્ચ અધિકારી તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે. સાથે વૃષ્ટિના પિતા સાવકા છે અને જો પારિવારિક કોઈ તકલીફ હોય, કોઈ કારણથી આ વૃષ્ટિ નીકળી ગઈ હોય તેવી એક શક્યતા ચોક્કસ પોલીસ વ્યક્ત કરી રહી છે. જ્યારે શિવમની તપાસ કરવામાં આવી તો તેના એક મેસેજમાં પરિવાર સાથે કંઈક ને કંઈક અણબનાવ ચોક્કસ સામે આવી રહ્યો હતો. આ ઉપરાંત શિવમના ઘરે જ્યારે સર્ચ કરવામાં આવ્યું તો કેટલીક દારૂની બોટલ સાથે નશાયુક્ત કેટલીક સામગ્રી પણ મળી છે, તો એ પણ શંકાના દાયરામાં અત્યારે આવી રહ્યા છે. પોલીસે એ દિશામાં પણ તપાસ કરી છે. સાથે તેના મિત્રો પાસેથી બંને શિવમ અને વૃષ્ટિએ પૈસાની પણ માંગ કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે. તો એક વાત આ સમગ્ર કેસમાં સ્પષ્ટ સામે આવી રહી છે. વીટીવીએ જયારે એક્સક્લુઝિવ માહિતી જયારે આપી છે ત્યારે બંને જે મિત્રો છે તો ક્યાંક ને ક્યાંક પરિવારના અણબનાવ અને કેટલીક જે બાબતોથી તે ડિપ્રેશનમાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હાલ તો બંને રાજસ્થાન કે મધ્યપ્રદેશ ગયા હોવાની શક્યતાના આધારે પોલીસની ટીમ અત્યારે તપાસ કરી રહી છે. સાથે તેમના પરિવારના નિવેદન લેવામાં આવી રહ્યા છે. પરંતુ મહત્વનું એ બાબત એ સામે આવી રહી છે કે હાલ તો જે વૃષ્ટિની મધર જે છે તે વૃષ્ટિ ની ઓળખ નથી કરી રહી, તો જેના કારણે ઉચ્ચ અધિકારીઓ અત્યારે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. ત્યાં પણ સર્ચ કરવામાં આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક તેમના જે મિસિંગ થવા પાછળ પારિવારિક સમસ્યા જ કારણભૂત હોય તેવી શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે. જે બિલકુલ આભાર અનિતા તમામ જાણકારી માટે.